નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છના સંસ્કૃત વિષયના પાઠ નંબર સાત કરોતીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી એકમમાં દર્શાવ્યા મુજબ કોણ કઈ ક્રિયા કરે છે તે દર્શાવતા જોડકા જોડો સચિન હ તો ખેલતી વેદાંતહ તો અહીં જવાબ આવશે પઠતી વિમાનમ તો જવાબ આવશે ઉડયતે નિશા તો વદતી અને વિવેક તો પશ્યતી ત્યાર પછી આગળ કપિલ તો ક્ષિપતિ મીરા તો ગાયતી મયુર તો શૃણોતી અને દિવ્યા તો લિખતી ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું કપિલ ક્ષિપતિ મીરા ગાયતી નિશા વદતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તરો આપો પેલું સચિન કિમ કરોતી તો જવાબ આવશે સચિનઃ ખેલતી સચિન પઠતી બીજું મીરા કિમ કરોતી તો જવાબ આવશે મીરા ખેલતી મીરા ગાયતી ત્યાર પછી ત્રીજું દિવ્યા કિમ કરોતી તો જવાબ આવશે દિવ્યા લિખતી દિવ્યા પઠતી ચોથું વેદાંતઃ કિમ કરોતી તો જવાબ આવશે વેદાંત પઠતી વેદાંતઃ લિખતી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના કોષ્ટકમાં નામપદ સામે ક્રિયાપદ અને ક્રિયાપદ સામે નામપદ લખો તો નામપદ છે વિવેકઃ ક્રિયાપદ પશ્યતી પછી ક્રિયાપદ આપેલું છે ગાયતિ તો નામપદ મીરા નામપદ આપેલું છે વિમાનમ તો ક્રિયાપદ ઉડયતે પછી ક્રિયાપદ છે શૃણોતી તો નામપદ મયુરહ અને નામપદ છે નિશા તો ક્રિયાપદ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે આ ચિત્રનો અંદર આપણે પદોનો ઉપયોગ કરી અને વાક્ય રચના બનાવવાની છે તો એ પદો કયા કયા છે તો કે જો ખેલતી ધાવતી પીબતી ક્ષિપતી વધતી શ્રણોતી લિખતી પઠતી પશ્યતી ઉડયતે વગેરે જેવા જે ક્રિયાપદો છે તેનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે તો પેલું વાક્ય દીપક ધાવતી બીજું વાક્ય નિશા પીબતી ત્રીજું વાક્ય કપિલ ક્ષિપતિ ચોથું વાક્ય રમા વદતી પાંચમું વાક્ય દિવ્યા શૃણોતી છઠ્ઠું વાક્ય મીરા લિખતી સાતમું વાક્ય વેદાંત પઠતી આઠમું વાક્ય વિવેક પશ્યતી નવમું વાક્ય વિમાનમ ઉડયતે તો દોસ્તો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ પાઠના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને સંસ્કૃત વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ સ્વાધ્યાયના વિડીયો સોલ્યુશન્સ અને તેની લિંક આપવામાં આવેલી છે જે તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો